સ્ટાર્ટ માનનીય સભ્યશ્રીએ જે પ્રસ્તાવ રજૂ કર્યો છે એ રાજ્યના વિકાસ માટે ઘણો મહત્ત્વનો છે કારણ કે રાજ્યના વિકાસનો આધાર ઉદ્યોગ અને ખેતીના વિકાસ ઉપર રહેલો છે પરંતુ કેટલાક ઉદ્યોગોનો આધાર ખેતી પર રહે છે જો ખેતીનું ઉત્પાદન ન થાય તો અસંખ્ય મિલો અને કારખાનાઓના ભૂંગળા બંધ પડી જાય એટલે સૌથી પાયાની જો કોઈ પણ વાત હોય તો એ ખેતી છે આથી ખેતીના વિકાસ માટે જેટલા જેટલા જરૂરી સાધનો છે તેને અગ્રતા આપવી જોઈએ મારી પહેલાં માનનીય વક્તાઓએ બિયારણ અને ખાતર ઉપર જે ભાર આપ્યો છે તેને હું ટેકો આપું છું અને આ વર્ષે ખાસ કરીને ચોમાસું આવી ગયા છતાં રાજ્યના કેટલાક ભાગની અંદર બબ્બે મહિના અગાઉ નાણાં ભરાઈ ગયા હોવા છતાં ખાતરનો પુરવઠો ખેડૂતને મળ્યો નથી એ પ્રત્યે હું માનનીય મંત્રીશ્રીનું ખાસ ધ્યાન ખેંચું છું અને વહેલાસર પુરવઠો મળી જાય એ જાતનો બંદોબસ્ત કરવાની એમને વિનંતી કરું છું હવે આપણે ત્યાં વીજળીની માંગ દિવસે દિવસે વધતી જાય છે ઉદ્યોગો અને ખેતી બંને માટે વીજળી એ અગત્યની વસ્તુ છે વીજળી છૂટથી મળે સસ્તી મળે અને જલ્દી મળે એ જાતનો પ્રબંધ કરવા માટે આપણે પ્રયત્નશીલ રહેવું જોઈએ અત્યારે આપણી પાસે જે સાધનો છે આપણી જરૂરિયાત જોતાં પૂરતા નથી મારી અગાઉના માનનીય સભ્યોના વક્તવ્યોમાં કહેવામાં આવ્યું છે તેમ એક મોટું અણુવિદ્યુત મથક જો કરવામાં નહીં આવે તો આપણી જરૂરિયાતને પહોંચી નહીં શકીએ ફરીથી હું એ વાતની યાદી આપું છું કે વેરાવળથી ઓખા સુધીના દરિયાની જે મોજણી થઈ છે તેને પરિણામે એ વિભાગ અણુવિદ્યુત મથક માટે લાયક હોવાનો અભિપ્રાય પણ મળ્યો છે તો આ અણુવિદ્યુત મથક વહેલાસર આપણને મળે એ જાતનો પ્રબંધ કરવાની ખાસ જરૂર છે છાપાના અહેવાલ પરથી એમ જાણવા મળે છે કે કદાચ ગુજરાત આ અણુ વિદ્યુત મથક ખોઈ બેસશે અને બીજું રાજ્ય એ લઈ જશે આ જોતાં આપણે સૌએ જાગૃત રહેવું જોઈએ કારણ કે આ વિદ્યુત મથક મળે તો વીજળીનો પુરવઠો પૂરતો મળે એ ઉપરાંત ખારું પાણી છે એમાંથી મીઠું પાણી મળતા ખેતીના અને પીવાના ઉપયોગ માટે એ પુરવઠો કામ આવે એટલે એ વાત માટે આપણા રાજ્ય તરફથી ખાસ ભાર મૂકવો જોઈએ એવી આ વિદ્યુત મથક વેલાસર મળે એક વાત મારે અહીં જાહેર કરવી જોઈએ કે આપણા દિલની અંદર અને પ્રજાના દિલની અંદર એક ભાવના પડેલી છે કે આ રાજ્ય સિંચાઈની દૃષ્ટિએ ઘણું પછાત છે એ પાછળ હોવાને કારણે તેને ઝડપથી સિંચાઈની સુવિધા મળી રહે એ માટેના પ્રયત્નો કરવા જરૂરી છે ગુજરાતની સમસ્ત પ્રજા જાણે છે કે એ માટેના પ્રયત્નો કરવા એટલે નર્મદા યોજના આપણે આંગણે લાવવી નર્મદાનું પાણી ગુજરાતની ધરતી પર રેલાય એ માટેના પ્રયત્નો કરવા અને ગુજરાતની સૂકી ધરતીને હરિયાળી કરવા માટેના પ્રયત્નો આદરવા પરંતુ આ તબક્કે મારે એ વાત કરવી જોઈએ કે ગુજરાતની સરકારે ક્યારેય પણ તેને લાવવા માટે પાછો પગ કર્યો નથી એ હકીકત છે ગુજરાત સરકારે અનેકવિધ પ્રયત્નો કર્યા છે કમિશન પાસે જઈને પોતાનો કેસ સમજાવ્યો છે અને જ્યારે જરૂર પડે ત્યારે જ્યાં રજૂઆત કરવાની હોય ત્યાં રજૂઆત કરવા માટે હંમેશા તૈયારી બતાવી છે એટલું જ નહીં પણ મથામોણ કરી છે આ માટે રાજ્યના નાના મોટા અમલદારોએ અને રાજ્ય સરકારે સતત પ્રયત્નો કર્યા છે સ્ટોપ